ટિપ્સ મારે YouTube ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાવીશું મિક્સ ફ્રૂટ શ્રીખંડ. તો આવો એને બનાવવાનું શરૂ કરીએ. મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે. આ શ્રીખંડ બનાવવા માટે અહીં બળું દહીં લેવાનું છે, તેમજ સરસ ઘાટું એટલે કે ચોસલા પડે એવું દહીં લેવાનું છે. કોઈ પણ શ્રીખંડ બનાવવા માટે હંમેશા તેનો પ્લેન મસ્કો બનાવીને તૈયાર કરવામાં આવતો હોય છે, એટલે કે દહીંમાં રહેલું એક્સ્ટ્રા પાણી દૂર કરી દેવામાં આવે છે. તે માટે એક મોટા વાસણ પર કાણાવાળું વાસણ ગોઠવવાનું છે. તેના પર સાફ સફેદ કપડું રાખી દેવાનું છે. દહીંમાંથી પાણી દૂર કરવા માટે આ દહીંને હું કપડામાં લઈ લઉં છું. આ પ્રોસેસ માટે હંમેશા સાફ અને સફેદ કપડું જ પસંદ કરવાનું છે. જો કલરફુલ કપડું હોય તો તેના કલર દહીં સાથે મિક્સ થવાની શક્યતા રહે છે. કપડાના બધા છેડા ભેગા કરીને આ રીતે પોટલી જેવું બનાવીને તૈયાર કરવાનું છે. સૌ પ્રથમ હાથેથી પ્રેસ કરી અને જેટલું પાણી નીકળે તેટલું કાઢી લેવાનું છે. હળવા હાથે આ રીતે દહીંમાંથી એક્સ્ટ્રા પાણી દૂર કરવાનું છે. અહીં જે નીતરેલું એક્સ્ટ્રા પાણી છે એ હેલ્ધી છે, એને ફેંકી ન દેતા તેનો યુઝ કઢી બનાવવામાં કે સબ્જીમાં કરી શકાય. અહીં હાથથી પ્રેસ કરીને દહીંમાંથી જેટલું નીકળે તેટલું પાણી મેં નિતારી લીધું છે. હજુ પણ આ દહીંમાં પાણીનો ભાગ હોય છે, માટે સરસ મસ્કો તૈયાર કરવા માટે ટ્રેડિશનલી શ્રીખંડ બનાવતી વખતે દહીંની આ પોટલીને આ રીતે લટકાવીને રાખી દેવામાં આવતી, જેથી આમાં રહેલું એક્સ્ટ્રા પાણી દૂર કરી શકાય. પણ અત્યારે ઉનાળાની સિઝન છે અને દહીંને જો આ રીતે રાખવામાં આવે તો દહીં ખાટું પણ થઈ શકે છે, માટે આ પોટલીને આ રીતે રેફ્રિજરેટરમાં રાખી દઈશું, જેથી આમાં રહેલું એક્સ્ટ્રા પાણી દૂર થઈ જાય અને સરસ મસ્કો બનીને તૈયાર થઈ જાય. શક્ય હોય તો આ રીતે કંઈ વજન પણ મૂકી શકાય, જેથી વધારાનું એક્સ્ટ્રા પાણી દૂર કરી શકાય. હવે આને આ રીતે હું રેફ્રિજરેટરમાં પાણી નીતરવા માટે રાખી દઉં છું, અને મેં આ રીતે ઓવરનાઇટ રેફ્રિજરેટરમાં રાખેલ છે. જો વધુ સમય ન હોય તો 6-1 કલાક આ રીતે રાખીને પણ તમે આ મસ્કો તૈયાર કરી શકો છો. અહીંયા દહીં સાવ કોરું કોરું દેખાય છે, મતલબ કે દહીંમાંથી સરસ પાણી નીતરી ગયું છે અને સરસ મસ્કો બનીને તૈયાર છે. આ મસ્કાને હું એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. અહીં આ મસ્કો મેં એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે. મસ્કાની કન્સિસ્ટન્સી જોતાં જ ખ્યાલ આવે કે ખૂબ જ સરસ કોરો એવો આ મસ્કો બનીને તૈયાર થયો છે. 1 લિટર જેટલું દહીં હોય તો એમાંથી 250 ગ્રામ જેટલો આ રીતે મસ્કો બની અને તૈયાર થઈ શકે. હવે આને વિસ્કરની મદદથી ફેટીને સરસ સ્મૂથ ટેક્ચર આવે એ રીતે તૈયાર કરી લેવાનો છે. દહીંના મસ્કાને મેં 3-4 મિનિટ્સ માટે ફેટી લીધો છે. હવે તેમાં એડ કરું છું દળેલી ખાંડ, જે મેં 100 ગ્રામ જેટલી લીધી છે. અહીં ખાંડ હંમેશા દળેલી જ લેવાની છે. જે પ્રમાણે મીઠાશ પસંદ હોય એ પ્રમાણે ખાંડની ક્વોન્ટિટીમાં તમે વધઘટ કરી શકો છો. શ્રીખંડમાં એલચીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, માટે સાથે ચપટી એલચી પાવડર પણ એડ કરી દઉં છું. ટેસ્ટ વેરિએશન માટે 2-3 ટીપા વેનિલા એસેન્સ પણ એડ કરી શકાય, પણ આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ માટે અહીં મેં વેનિલા એસેન્સ સ્કીપ કરેલ છે. ફરી આ બધું સારી રીતે મિક્સ કરીશું. દળેલી ખાંડ અને એલચી પાવડર એડ કર્યા પછી પણ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. આનું ટેક્સચર સરસ સ્મૂથ આવે ત્યાં સુધી આને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે એડ કરીશું શ્રીખંડનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ફ્રૂટ્સ. ફ્રૂટ્સને મેં મોટા ટુકડામાં કટ કરી લીધા છે. અહીં ફ્રૂટ્સમાં મેં જે ફ્રૂટ લીધા છે એ સિવાયના ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો. અહીં કુલ 1 કપ જેટલા ફ્રૂટ લીધા છે, એમાંથી 1/2 થી 1.25 કપ જેટલા ફ્રૂટ્સ એડ કરીશું. શ્રીખંડમાં ફ્રૂટ્સ એડ કર્યા બાદ ખૂબ જ ધીમેથી મિક્સ કરવાનું છે. અહીં સર્વિંગ માટે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનીને તૈયાર છે. આઈ હોપ મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાની મારી આ રીત આપ સૌને ખૂબ જ પસંદ પડશે. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.